students, welcome to Fundamental Lab. Today we are going to see a procedure on bed. Dear students, there is a different types of the bed, like open bed, जेने आपणे unoccupied bed पण कहीए छे. Second, closed bed, जेने आपणे occupied bed कहीए छे, कि जेनी अंदर already patient होय छे. एना सिवाय सर्जरी बेड आवे छे, amputation बेड आवे छे, एवा अलग अलग प्रकारना बेड्स होय छे, जेनी माटेनी अलग अलग बेड मेकिंग प्रोसिजर होय छे. पण आजे हुं तमने ओपन और अनऑक्युपाइड बेड के जेनी अंदर अजी पेशेंट आयुं नथी होतुं, पेशेंटनी आवानी तैयारी होय छे, तो एनी माटे थईने आपणे पहेलाथी ज बेड मेकिंग करीने राख्युं छे. तो आजे हुं तमने अनऑक्युपाइड बेड और ओपन बेड जे छे एनी अंदर आपणे केवी रीते बेड मेकिंग करी एनी प्रोसिजर जे हुं तमने शेर करीश. सो फर्स्ट वील सी द डेफिनेशन ऑफ द बेड मेकिंग. तो बेड मेकिंग इज अ प्रोसेस ऑफ मेकिंग अ बेड दैट इज कम्फर्टेबल एंड सुटेबल फॉर द हॉस्पिटलाइज्ड पेशेंट. आर्टिकल्स ऑफ दी बेड मेकिंग, कि आपणे बेड मेकिंग नी अंदर कया कया आर्टिकल्स नी जरूर पड़शे. तो बेड मेकिंग करवा माटे पहेला तो आपणने एक लीनन बेग जोईशे, बराबर. तो तमे आवी रीते कोई पण टप लई शको छो, जेनी अंदर आपणी जे गंदी लीनन छे, बराबर, ई जे पण गंदी अथवा सॉइल्ड लीनन छे एने आपणे एनी अंदर नाखशुं, बराबर. एक आपणने टेबल जोईशे, कि जे टेबलनी उपर आपणे आपणी जे पण क्लीन लीनन छे, बराबर, क्लीन लीनन, बराबर, ड्रॉ, पछी पीलो केस एटले के पीलो कवर जे छे ई, अने ब्लेन्केट, આ ત્રણ વસ્તુ રાખવા માટે આપણને એક ટેબલ જોઈશે, અને બીજું કે આપણને આ ત્રણ વસ્તુ જોઈશે, એક બ્લેન્કેટ, એક પિલો કવર અને એક બેડશીટ, બરાબર. અહીંયા આપણે ડસ્ટર યુઝ કરવું હોય તો આપણે જે મેટ્રસ છે, બરાબર, એને સાફ કરવા માટે આપણે ડસ્ટર યુઝ કરી શકીએ છીએ. પણ તમારી જોડે જો ડસ્ટર નથી તો તમે કોઈ પણ સોલ્યુશન, બરાબર, એ સેવલોન હોય કે પછી ડેટોલ હોય, એનો યુઝ કરી શકો છો, અને એને લઈને એનું સોલ્યુશન બનાવીને તમે કોઈ પણ ગોસપીસ જે છે એના દ્વારા તમે મેટ્રસ જે છે એને ક્લીન કરી શકો છો. તો આ બધા હતા આર્ટિકલ્સ ઓફ ધી બેડ મેકિંગ. હવે આપણે જોશું કે આપણે બેડ મેકિંગ પ્રોસિજર જે છે કેવી રીતે કરશું, બરાબર. તો બધાથી પહેલા તો આપણે જ્યારે પણ બેડ મેકિંગ કરતા હોઈએ તો ઓલરેડી જે બેડશીટ જે છે એની ઉપર પાથરેલી હોય આપણે નીકાળી દઈશું. જ્યારે પણ આપણે બેડ મેકિંગ કરતા હોઈએ અને જે ગંદી લીનન છે એને નીકાળતા હોઈએ ત્યારે આપણે શું કરશું, એને પહેલાં કોર્નરમાંથી નીકાળશું, બરાબર. તો આપણે જ્યારે પણ લીનન નીકાળીએ છીએ એની પહેલાં આ બેડની ઉપર પેશન્ટની કોઈ પણ જ્વેલરીઝ કે એવું કંઈ તમને લાગે છે કે પડ્યું છે, બરાબર, તો એ આપણે લઈને સાઈડમાં રાખી દઈશું ટેબલ ઉપર, બરાબર. પિલો જે છે એને લઈને આપણે સાઈડનું જે આપણું ટેબલ છે એની ઉપર આપણે રાખી દઈશું, બરાબર. બ્લેન્કેટ જે છે સમટાઈમ્સ પેશન્ટ દ્વારા યુઝ કરેલી હોય તો આપણે એને નીકાળીને સાઈડમાં નહીં રાખીએ, આપણે એને ડાયરેક્ટલી લીનનની સાથે નીકાળીને જે આપણું લીનન બેગ છે એની અંદર નીકાળી દઈશું, બરાબર. તો બધાથી પહેલાં આપણે લીનન જે છે એને કેવી રીતે નીકાળવું એ આપણે જોશું. તો હંમેશા જ્યારે આપણે લીનન જે છે એને નીકાળતા હોય તો આપણે એને કોર્નરમાંથી નીકાળશું. કેમ? કારણ કે જે ડસ્ટ જે છે એ તમારા ઉડવાના અથવા તો કોઈ બીજા પેશન્ટ છે એને પણ એ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે ટ્રાન્સમિટ થવાના ચાન્સીસ હોય છે, ડસ્ટ જે છે એ બીજા પેશન્ટ ઉપર પણ ઉડવાના ચાન્સીસ હોય છે. તો આપણે શું કરશું, જે પણ બેડશીટ છે એને આપણે કોર્નરમાંથી નીકાળશું, જે વખતે હું નીકાળું છું, બરાબર. નોર્મલી જે આપણે બેડશીટ રિમૂવ કરતા હોઈએ ત્યારે આપણે બેડશીટનો અંડર જે પાર્ટ છે એ આપણે ટચ કરીને બેડશીટને રિમૂવ કરવાનું છે, ક્યારે આપણે ઉપરનો ભાગ છે એને ટચ કરશું નહીં. સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખશું કે બેડશીટ આપણા કપડા ઉપર ક્યાંય અડે નહીં, બરાબર. નોર્મલી જ્યારે પણ તમે બેડ મેકિંગ કરો ત્યારે તમે ગ્લવ્સ પહેરી શકો છો, મેં અત્યારે પહેર્યા નથી, બટ તમે ગ્લવ્સ પહેરીને પણ આ પ્રોસિજર જે છે એ કરી શકો છો. પણ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે એની અંડર જે પાર્ટ છે એ જ તમારે ટચ કરવાનું છે, બહારનો પાર્ટ તમારે ટચ કરવાનો નથી, અને ડાયરેક્ટલી આવી રીતે લઈને તમે બેડશીટ જે છે એને આપણી જે લિનન બેગ છે એની અંદર તમે ડિસ્કાર્ડ કરો. પછી હવે આપણે બેડશીટ જે છે કેવી રીતે લગાવી એ આપણે જોશું, બરાબર. તો એના માટે આપણે ફ્રેશ ક્લીન લિનન જે લીધેલી છે એ આપણે પાથરશું. જે બેડશીટ છે એને આપણે એક્ઝેક્ટલી મિડલ ઓફ ધી બેડ ત્યાં આગળ આપણે પ્લેસ કરશું, અને ધેન આપણે ધીમે ધીમે જે છે એના છેડા જે છે નીકાળતા જશું. આપણે એ ધ્યાન રાખવાનું છે બેડ મેકિંગ કરતી વખતે કે આપણો બોડીનો કોઈ પાર્ટ એની ઉપર ટચ ન થાય, અને જે આખી બેડશીટ જે છે એ સરખી રીતે આપણા બેડ ઉપર જે છે પથરાઈ જવું જોઈએ, બરાબર. એના બધા છેડા જે છે એ સરખા હોવા જોઈએ. એની માટે થઈને આપણે આપણા આજુબાજુમાં જેટલા પણ ટેબલ છે, બરાબર, એને રિમૂવ કરી દેવું જોઈએ, જેથી આપણે આખા જે આપણું બેડ છે એની આજુબાજુ આપણે જઈને આપણી આખી જે બેડશીટ છે એને રિંકલ ફ્રી કરી શકીએ. એની બધી બાજુ આપણે જે છેડા છે એ સરખા રાખવાના.
देन તમારે સાથે બેડશીટ છે ને એકદમ રિંકલ ફ્રી કરી દેવાનું ઓકે હવે હું તમને બતાવીશ કે તમારે ટકિંગ કેવી રીતે કરવાનું છે નોર્મલી આપણે જ્યારે ઘરે ટકિંગ કરતા હોય તો આપણે આપણા પામ્સનો યુઝ કરીએ છીએ બટ ઈ રોંગ મેથડ છે આપણે ઓકે ઘરે કરતા હોય તો ધેર ઇઝ નો ચાન્સ ઓફ સ્પ્રેડ ઓફ ધ ઇન્ફેક્શન તો ઈ હાલે પણ આપણે જ્યારે હોસ્પિટલની અંદર બેડ મેકિંગ કરતા હશું ત્યારે આપણે આપણા હથેળીનો નહીં પણ આપણો જે પાછળવાળો ભાગ છે એને આપણે ટકિંગ કરવા માટે યુઝ કરશું અને જ્યારે આપણે ટકિંગ કરતા હોય ત્યારે આપણે ધ્યાન રાખવું છે કે આપણો બોડીનો કોઈ પણ પાર્ટ જે છે એ બેડને ટચ ન થાય બરાબર અને જ્યારે પણ આપણે ટકિંગ કરશું ત્યારે આપણે આપણા નીથી બેન્ડ થવાનું છે બીજે ક્યાંયથી બેન્ડ થવાનું નથી તો યુ હેવ ટુ યુઝ યોર હેન્ડ્સ લાઈક ધેટ એન્ડ લાઈક ધેટ યુ હેવ ટુ ડુ ધ ટકિંગ ફોર ધી બેક First, I am doing tucking. Then I will show how you have to make the mitted form. Now I will show you how you have to make the mitted corner. So for that, તમારે બધાથી પહેલા શું કરવાનું છે કે તમારો આ બાજુવાળો ભાગ જે છે એને ટક કરી દેવાનો છે અને આ બાજુનો થોડો ભાગ છે એ તમારે અનટક રાખવાનો છે બરાબર હવે તમારે આ જે તમારી લીનન છે એને આવી રીતે અહીંયાથી આમ પકડવાની છે કોર્નર બનાવવાની દેન આ જે પણ ભાગ છે એને તમે અંદર ટક કરી દેશો અને ધેન આ જે શીટ છે ને આવી રીતે અંદર ટક કરી તો આ જે છે તમારો મિટેડ કોર્નર છે જે તમારે દરેક કોર્નર ઉપર બનાવવાનો હોય છે મિટેડ કોર્નર બનાવવાનો ફાયદો શું છે તો એનાથી તમારી બેડશીટ જે છે એકદમ ટાઈટ રહે છે બરાબર એ ક્યાંયથી પણ નીકળતી નથી અને પેશન્ટ જે છે કમ્ફર્ટેબલી પોતાની બેડ ઉપર પોતાની પોઝિશન જે છે એને ચેન્જ કરી શકે છે એકવાર આપણે બેડ મેકિંગ કરી દીધી પછી આપણે બ્લેન્કેટ જે છે એને પણ આપણે સ્પ્રેડ કરી દેવાનું છે બેડ ઉપર આપણે હંમેશા જે બ્લેન્કેટ છે બરાબર એ આવી રીતે એટ ધ બોટમ પ્લેસ કરીએ છીએ આપણે બ્લેન્કેટને અને જે આ પિલો કવર છે બરાબર એને આપણે પિલોની અંદર લગાવી દેવાનો છે બરાબર અને દેન પિલો જે છે એને આપણે પ્લેસ કરી દેવાનું છે અંદર બેડ બરાબર તો આ હતી બેડ મેકિંગની પ્રોસિજર આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે અને તમારે હોસ્પિટલની અંદર કેવી રીતે બેડ મેકિંગ કરવી એના માટે તેને તમને થોડો આઈડિયા મળ્યો હશે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો પ્લીઝ લાઈક એન્ડ કમેન્ટ માય થેન્ક યુ